तो तमने ख्याल हशे के केंद्र सरकारे 18 तारीख थी 22 तारीख सुधी एक विशेष सेशन नी जाहेरात करी हती, स्पेशल सेशन। एनी अंदर केटला मुद्दाओं नी चर्चा करवानी छे, एना माटे सरकारे एवुं कीधुं हतुं के 5 दिवस माटे एक विशेष सत्र बोलावानुं छे। नमस्कार, महिलाओं माटे एक सारा समाचार छे के संसदनी अंदर 27 वर्ष पछी 33% महिला आरक्षण बिल रजू करवामां आव्युं छे, तो आ विषे तमारी साथे वात करीशुं। हूँ राजेश शाह, खबरशे.com तमे जोई रह्या छो। तो तमने ख्याल हशे के केंद्र सरकारे 18 तारीख थी 22 तारीख सुधी एक विशेष सेशननी जाहेरात करी हती, स्पेशल सेशन। एनी अंदर केटला मुद्दाओं नी चर्चा करवानी छे, एना माटे सरकारे एवुं कीधुं हतुं के 5 दिवस माटे एक विशेष सत्र बोलावानुं छे। हवे आजे जे 27 वर्षथी जे बिल लटकेलું હતું, એ બિલ 33% મહિલા આરક્ષણ બિલ આજે રજૂ કરવામાં આવ્યું છે। વર્ષોથી આ બિલ સંસદની અંદર આવતું હતું, પરંતુ કોઈકને કોઈક કારણોસર એટલો બધો વિરોધ રહેતો હતો કે આ બિલને રદ કરવાની ફરજ પડી હતી। કોઈ કોઈક વાર તો રાજ્યસભામાં મંજૂર થયા પછી પણ આ બિલ લોકસભામાં મંજૂર નહોતું થઈ શક્યું। હમણાં 2010ની આપણે વાત કરીએ તો 2010ની અંદર મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને રાજ્યસભામાં મંજૂર પણ થઈ ગયું હતું, પરંતુ કેટલાક સાંસદો આ બિલનો એટલો બધો વિરોધ કર્યો હતો કે માર્શલોએ એમને ઉચકીને બહાર મૂકી દેવા પડ્યા અને લોકસભામાં પછી એ બિલ મંજૂર નહીં થઈ શક્યું અને પાછી એ વાત લટકી ગઈ હતી। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે 1996ની અંદર જ્યારે પહેલું બિલ આવ્યું ત્યારે દેવગોડા પીએમ હતા અને એમણે આ બિલ જ્યારે રજૂ થયું ત્યારે ભારે વિરોધનો એમણે સામનો કરવો પડ્યો હતો। આપણે અત્યાર સુધી જોઈએ તો 1996થી માંડીને અત્યાર સુધીની અંદર એટલી બધી વખત મહિલા આરક્ષણ બિલ રજૂ થયા, પરંતુ દર વખતે રિજેક્ટ થયા। પહેલાં 1996, એ પછી 1993, પછી 1998, 1999, 2003, 2004, 2009, 2010ની અંદર તો 3-3 વખત આ મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એટલો બધો ભારે વિરોધ સાંસદો કરતા હતા કે એ બિલ પાસ થઈ શક્યું નહોતું। પણ આ વખતે એવી ધારણા રાખવામાં આવે છે કે આ જે 33% મહિલા આરક્ષણ બિલ છે એ મંજૂર થઈ શકે છે। હવે આપણે આંકડાની વાત કરીએ તો અત્યારે જે આપણો સાંસદ છે એની અંદર 542 મેમ્બરો લોકસભાના છે, એમાં 78 મહિલા સાંસદો છે અને રાજ્યસભાની અંદર 224 ટોટલ સાંસદો છે, એમાંથી મહિલા સાંસદો માત્ર 24 છે। એટલે લોકસભાનો જો આપણે ટકાવારી મુજબ આંકડો જોઈએ તો માત્ર 14% મહિલા સાંસદો છે અને હવે એ આંકડો 33% કરવા માટેનું આ બિલ રજૂ કરવામાં આવ્યું છે। 1952માં જ્યારે લોકસભાની સ્થાપના થઈ ત્યારે 24 સાંસદો તે વખતે હતી અને એ આંકડો અત્યારે પહોંચીને 78 ઉપર પહોંચ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।